કે ધોરણ 12 માં વિશેષ તમને કઈ માહિતી દેવાની છે કારણ કે હવે તમારા માટે ધોરણ 12 નું વર્ષ છે તે શું છે તો કે મહત્વનું વર્ષ છે ધોરણ 11 નું તમારા માટે શું હતું તો કે પાયો પરંતુ આ કોરોના મહામારીના કારણે તમે 11 નું ઘણા વિદ્યાર્થી જે સરખો ભણી નથી શક્યા ઘણાનો પાયો કાચો રહી ગયો છે છતાં પણ આપણે તમે વિશેષ કામ કઈ રીતના કરી શકશો એ રીતના આપણે આગળ મદદ કરશું અને આપણે જોશું કે આપણે વધારે વધારે કઈ રીતના કાર્ય કરી શકીએ પણ અત્યારે આપણે ધોરણ 12 માં વિશેષ પ્રવેશ એટલે કે આપણે ભાગીદારીની વાત કરશું પહેલા તો પ્રશ્ન થાય કે આપણે 11મામાં 12મામાં નામમાં શું તફાવત હશે તો ધોરણ 11મામાં તમે કેવું વસ્તુ ભણ્યા તો 11મામાં આપણે એ રીતના ભણ્યા કે એક વ્યક્તિગત પેઢી હોય કે કોઈ એક જ વ્યક્તિ પેઢીનું સંચાલન કરતો હોય એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય એક જ વ્યક્તિ ધંધાનો નફો કમાતો હોય આ રીતના આપણે 11મા ધોરણમાં ભણ્યા હિસાબ પણ એ જ રાખતો હોય નફો પણ એ લઈ જતો હોય પણ હવે 12મામાં આપણે અલગ ભણવાના છે શું ભણવાના છે તો કે 12મામાં આપણે ભાગીદાર વિશે ભણવાના છે ભાગીદારમાં આપણે પહેલા પાઠમાં આપણે ભાગીદારીનો પ્રવેશ જોશું કે ભાગીદારી કઈ રીતના શરૂઆત થાય છે એની વાત કરશું પછી ભાગીદારીના વાસ હિસાબોની વાત કરશું પછી ભાગીદારોની પેઢીમાં પાઘડી આવે એ કઈ રીતના અસ્તિત્વમાં આવે છે કઈ રીતના ગણતરી થાય છે એના વિશે ચર્ચા કરશું પછી બે ભાગીદારોની ભાગીદારી પેઢી ચાલુ હોય અને ભાગીદાર નવો પ્રવેશ કરે તો એના વિશે આપણે માહિતી લઈશું પછી બે ભાગમાં ભાગીદાર હોય કોઈ ભાગીદાર મૃત્યુ પામી જાય કોઈ ભાગીદાર શું કરે તો કે નિવૃત્ત થાય તો એના વિશે કઈ રીતના હિસાબો ગણવાના હોય એની માહિતી લઈશું અને છેલ્લે ભાગીદારી પેઢી એટલે કે જે ભાગીદારી પેઢી કામ કરતી હોય બંધ થઈ એટલે ભાગીદારીનું શું આવે તો કે વિસર્જન થઈ જાય તો એમાં કેવા પ્રકારના હિસાબો છે એના વિશે આપણે ધોરણ 12મામાં આવે આગળ ચર્ચા કરશું તો આજે આપણું જે 12મામાનું નવું વર્ષ છે એટલે કે તમારી જે શરૂઆત છે અને શરૂઆત જે છે એ સારી રીતના થાય અને આમાં પણ તમે સારી એવી મહેનત કરો અને સફળતા મેળવો એ ભાગરૂપે આપણે શું છે તો કે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ જ્યારે ઓફલાઈન લેક્ચર ચાલુ થશે ત્યારે વધારે વિશેષ માહિતી લઈશું આમાં પણ આપણે માહિતી લઈશું બરાબર છે તો એમાં પહેલો જે આપણો પાઠ છે ભાગીદારીનો વિશેષ પ્રવેશ હવે આપણો પ્રશ્ન થાય ભાગીદારની જરૂર શું કામ પડે તો કે એનું કારણ શું છે ધારો કે મારી પાસે નાણાંની અછત છે એટલે મૂડી ઓછી છે મારે ધંધો વિકસાવવો છે પણ વધારે પડતી મૂડીની જરૂર હોય તો હું શું કરું કામ તો બીજા પાસેથી પૂછીને વ્યાજ સૌ પણ વ્યાજ સૌથી લો તો શું થાય મારે દર મહિને એને વ્યાજ ચૂકવવું પડે ધંધામાં નફો થાય ન થાય તો આ મારે વ્યાજ અથવા જે આપણે જે સંચાલન જે છે વેચી આવવા માટે આપણે હું શું કરું તો એક નવો ભાગીદાર રહ્યા પછી શું થાય તો કે આપને ઘણીવાર શું થાય નાણાં છે સંચાલન શક્તિ નથી તો ત્યારે પણ શું આવે છે કે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે એક વ્યક્તિ પાસે શું છે તો કે સંચાલન શક્તિ સરસ છે પણ શું નથી તો કે નાણાં નથી તો એ ત્યારે શું કરે તો કે મૂડી વધારે હોય એ ભાગીદારને ગોતે એ વ્યક્તિને ગોતે અને એની સાથે મળી અને ભાગીદાર લઈ આવે છે તો આપણે આ ભાગીદારીની પ્રસ્તાવનાની વાત કરીએ હવે ભાગીદારીનો નામાની દ્રષ્ટિ અર્થ શું થાય એની વ્યાખ્યા શું છે તો એ વ્યાખ્યાની વાત કરીએ તો ભારતીય ભાગીદારી કાયદા ઈસવીસન 1932ની જે કલમ છે એના 4 મુજબ ભાગીદારી એવી વ્યક્તિઓનો વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી શું તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધો નફો વેચવા સંમત થયા હોય કામ બધા વ્યક્તિઓ ભેગા મળીને કામ કરે અથવા બધા વ્યક્તિ એક કામ કરે અને જે છે નફો વેચવા જો એ સરખો નફો એમ વાત નથી કરતા અહીંયા શું છે નફો વેચવા દર વખતે નફાનું પ્રમાણ શું હશે તો અલગ અલગ હશે જેમ ભાગીદારો એમાં ફરજ બજાવતા હોય જેમ ભાગીદારોની મૂડી રહેતી હોય એમ ભાગીદારો શું કરે તો કે નફો પોતાને અલગ અલગ રીતના વેચતા હોય છે તો આ નફો વેચવો સંમત થયા હોય એને શું કહેવામાં આવે છે તો કે ભાગીદાર કહેવામાં આવે છે કારણ કે ઘણો ભાગીદાર જે છે એને ખાલી પૈસા હોય કરો સંચાલન કરતો હોય નહીં તો એના માટે શું હોય તો કે અલગ અલગ પ્રકારના નફાની વેચાણી કરતો હોય તો આ નફાની વેચાણી માટે સંમત થયા હોય એને આપણે શું કહેવામાં આવે છે ભાગીદારી કહેવામાં આવે છે અને હંમેશા યાદ રાખો કે ભાગીદાર એમને ભાગીદાર ના બને એની એક પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાંથી પાસ થાય પસાર થાય તે પછી એને શું કહેવામાં આવે છે તો કે ભાગીદારી ઓળખવામાં આવે છે નકાય
દર્શન છે પરાર્થી અસ્તિત્વમાં કરાર લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે બરાબર પણ લેખિત હિતાવહ છે હવે આપણે એટલે હિતાવહ કઈ રીતના તો કે ધારો કે બે ભાગીદાર વચ્ચે કોઈ સમસ્યા થઈ કોઈ ઝઘડો થયો તો ત્યારે કઈ રીતના વેચણી કરીને આપણે કરાર કર્યો હોય તો આપણે કહેવા પડે કે ભાઈ આ રીતના આપણે વેચણી કરવાની છે પછી બીજું શું આવ્યું કે નફાનું હતું ભાગીદારી જ્યારે બી શરૂઆત કરી તો એનો મુખ્ય હેતુ કયો હોય તો કે નફો કમાવવાનો જે ભાગીદારી પહેલીનો હેતુ નફો કમાવવાનો ના હોય એને ભાગીદારી કહેવાય નહીં ધારો કે બે વ્યક્તિ ભેગા મળીને કોઈ કાર્ય કરવાનું નફો નથી કરવાનો સમાજ સેવા કરવાની તો એનો ભાગીદારી આ કાયદા મુજબ એ ભાગીદારી કહેવાશે નહીં શું કામ આપણો મુખ્ય હેતુ શું હોવો જોઈએ તો કે નફો કમાવવાનો એવો જોઈએ નફો વેચવા માટે અમે શું છે તો કે સમજ ચલાવવા જોઈએ તો જ આપણે ભાગીદાર તરીકે ઓળખવામાં આવશે નકા આપણે ભાગીદાર ગણાશું નહીં પછી કાયદેસર જો મેં તમને વાત આપણે કહી કે હવે બે વ્યક્તિ જે છે ગુજરાત છે તો ગુજરાતમાં તો દારૂ બંધી છે તો બે વ્યક્તિ નક્કી કરે કે ભાઈ આપણે દારૂ વેચવાનું ચાલુ કરીએ કરાર પણ કર્યો પછી એનો હેતુ એ નફાનો છે પણ એને ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી કહેવાય તો કે ન કહેવાય શું કામ ના કહેવાય કારણ કે એ લોકો કાયદેસરનો ધંધો કરતા નથી કાયદેસરનો ધંધો કરતા હોય તો જ એને ભાગીદારી કહેવામાં આવશે જો કાયદેસરનો ધંધો ન કરતા ધારો કે બીજા રાજ્યમાં અલગ અલગ વસ્તુને વેચાણ મનાવે એવી વસ્તુનું વેચાણ કરતા અથવા એવો કાર્ય કરતા હોય તો એને ભાગીદારી કહેવાશે નહીં શું કામ એનો ધંધો કાયદેસરનો છે નહીં પછી અહીંયા શું આવે તો કે ભાગીદાર શું છે તો એકબીજાના એજન્ટ એટલે કે ભાગીદાર એકબીજાના પ્રતિનિધિત્વ છે બે ભાગીદાર જેટલા ભાગીદાર એકબીજાનું પ્રતિનિધિત્વ કરતા હોય એકબીજાને જવાબદાર કોઈ ભાગીદાર પોતાને મન ફાવે એ રીતના કાર્ય કરી શકે નહીં બે અધા ભાગીદાર એકબીજા સાથે હળી મળીને કામ કરવાનું હોય છે કારણ કે બધાનો હેતુ શું હોય છે તો બધાનો હેતુ મુખ્ય નફો કમાવવાનો છે અને પેઢીના ઇષ્ટતમ સાધનોનો એટલે કે સાધનોનો વધુ વધુ ઉપયોગ થાય ઓછામાં ઓછા ખર્ચે ઓછામાં ઓછો સમય જાય ઓછામાં ઓછા નાણાં થાય વધુ વધુ નફો કમાય આવો એનો હેતુ હોય છે એટલે એનો મુખ્ય હેતુ એ એકબીજાને શું છે તો કે કહી જાય હવે ભાગીદારોમાં કેટલા આપણે ભાગીદાર રાખી શકીએ તો ઓછામાં ઓછા કેટલા બે વ્યક્તિ તો હોવા જ છે પણ બે વ્યક્તિથી ઓછા હોય તો એને ભાગીદાર એકલો વ્યક્તિ હોય તો ભાગીદાર ગણાય નહીં એક વ્યક્તિ પોતે ભાગીદાર બની શકે નહીં તો ઓછામાં ઓછા બે અને ભાગીદારીનો કાયદો 2013નો કાયદો બનાવ્યો એ મુજબ શું હતું તો કે વધુમાં વધુ 100 વ્યક્તિ ભાગીદાર તરીકે રહી શકે પણ હાલમાં જે કંપની ધારાનો 2014નો કાયદો ચાલે છે એ મુજબ કેટલા તો કે વધુમાં વધુ 50 અને ઓછામાં ઓછા બે વ્યક્તિઓ મળીને ભાગીદારી પેઢી બનાવી શકે છે બરાબર ઘણી બધી છે બે કંપનીઓ મળીને પણ ભાગીદારી બનાવતા હોય જેમાં તમે વાત કરો તો કારણે અત્યારના તમારે બંધ થઈ ગયું એટલે કે સેપરેટ થઈ ગયું નામ છે હીરો અને હોન્ડા અત્યારના તમે જો તો હીરો અને હોન્ડા બે અલગ અલગ કંપની છે પહેલાં બે પેઢી મળીને કામ કરતી પછી મારુતિ સુઝુકી મારુતિ જે છે ભારતની કંપની છે સુઝુકી વિદેશની કંપની છે જાપાન તો એ બે કંપનીઓ ભેગી મળી અને તો આ બે કંપનીઓ ભેગી મળે ત્યારે શું કર્યું હોય તો કે કરાર કર્યો હોય એ બેનો હેતુ એ શું હોય તો કે નફો કમાવવાનો હોય ધંધો એ કેવો છે કાયદેસરનો છે એકબીજાના શું છે તો કે પ્રતિનિધિત્વ છે અને અહીંયા સભ્ય સંખ્યાની વાત કરીએ પછી ભાગીદારોની જવાબદારી કેવી હોવી જોઈએ હોય છે તો કે અમર્યાદિત હોય છે ભાગીદારનો સૌથી મોટો એટલે કે આપણે ગેરલાભ હોય ને તો આ છે કયો ગેરલાભ તો કે જવાબદારી અમર્યાદિત જવાબદારી છે હવે આપણો પ્રશ્ન છે અમર્યાદિત જવાબદારી એટલે શું તો સમજો ધારો કે એક ઉદાહરણ લઈએ કે એક મહેશ અને સુરેશ નામના બે વ્યક્તિ છે હવે થાય છે તો કે સુરેશજી છે સારું એવું કામ કરે છે સુરેશ પાસે ઘણા બધા રૂપિયા છે પણ મહેશ પાસે રૂપિયા નથી પણ કોઈ કારણોસર મહેશજી છે એ પેઢીના નામે ઘણા બધી વસ્તુઓની પરચેસ કરે અથવા લોન લઈ આવે હવે થયું એવું કે આગલે વર્ષે લોન લઈ આવ્યા તો દર વર્ષે લોનનો વ્યાજ પણ ચૂકવે છે પણ શું મહેશને મારે સુરેશને ખબર નથી હવે થાય શું કે ધારો કે કોઈ કારણોસર પેઢીને ઘણું બધું નુકસાન થયું તો આપણે પ્રશ્ન શું છે તો કે ધારો કે વેચી નાખવા જેમ નફો વેચે પણ શું થઈ જાય પણ વેચે છે પણ હવે સમસ્યાઓ શું થાય હવે ધારો કે આપણે 15 લાખનું નુકસાન થયું
હવે જે મહેશ છે એને પાસે 1 લાખ રૂપિયો છે એની પાસે કુલ મિલકત 1 લાખ રૂપિયો છે અને સુરેશ છે એની પાસે 50 લાખ ની મિલકત છે તો આ બધું ચૂકવવું કોને પડે તો કે સુરેશે ચૂકવવું પડે શું કામ તો કે આ ભાગીદારી માં કેવી જવાબદારી છે અમારી જવાબદારી છે આપણે કંપની ની વાત કરીએ તો કે કંપની માં તમે રૂપિયા રોકો તો એમાં શું હોય તો કે તમે જેટલા શેર ખરીદી કર્યા તમે 10 રૂપિયા નો શેર ખરીદી કર્યો અને કંપની ને 10 કરોડ નું નુકસાન થયું તો મારા ખાલી 10 રૂપિયા જ જાય પણ ધારો કે હું ભાગીદારી માં હોઉં અને ભાગીદાર માં મેં 20,000 જ રોક્યા છે અને કોઈ કારણસર ભાગીદાર ને ભાગીદારી પેઢી ને ઘણું બધું નુકસાન તો મારા 20,000 તો જાય પણ એનાથી ઉપરાંત મારે મારી વ્યક્તિગત મિલકત વેચીને પણ એ પેઢીના જેટલા ભાગીદાર હોય એને એ વ્યક્તિગત મિલકત વેચીને પણ એ જે છે એની જવાબદારી પૂરી કરવી પડે તો સૌથી મોટે આને નુકસાન હોય તો આપણે શું છે તો કે આની જવાબદારી કેવી છે અમર્યાદિત છે પછી જો આવે તો કે પેઢીના માલિક જ પેઢીના શું છે તો કે સંચાલન કરે છે જો વ્યક્તિગત પેઢીમાં પણ ખુદ પોતે માલિક છે અને પોતે સંચાલન કરતો ભાગીદારી પેઢીમાં એમાં એવું છે જેટલા ભાગીદાર એ પેઢીના માલિક છે એ સંચાલન કરતા હોય છે અને કંપનીમાં અલગ છે કંપનીના માલિક પણ કોણ છે તો કે શેર હોલ્ડર પણ એનું સંચાલન કોણ કરતો હોય તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર કરતા હોય છે બરાબર મેનેજિંગ ડિરેક્ટરની આપણે વાત કરી જનરલ મેનેજર વાત કરી એમાં અલગ અલગ વ્યક્તિઓ શું છે તો આનું સંચાલન કરતા હોય છે પેઢીના માલિકો આનું સંચાલન કંપનીના માલિકો સંચાલન ના કરતા હોય પણ ભાગીદારી પેઢીમાં શું હોય તો કે માલિક જ એનો શું છે તો સંચાલન છે આવા બધા જે લક્ષણો ધરાવતા હોય એને આપણે ભાગીદાર કહી શકીએ કઈ કઈ તો કે એમાં કરાર હોવો જોઈએ હેતુ નફાનો હોવો જોઈએ કાયદેસરનો ધંધો હોવો જોઈએ એકબીજાના એજન્ટ હોવા જોઈએ સભ્ય સંખ્યા મર્યાદિત હોવી જોઈએ અમર્યાદિત જવાબદારી હોય અને એને સંચાલન કોણ કરતા હોય તો કે પેઢીના માલિકો એ સંચાલન કરતા હોય છે તો કે આને શું કહેવામાં આવે છે તો કે આને આપણે ભાગીદાર કહેવામાં આવે છે હવે ભાગીદાર આપણે વાત કરીએ કે ભાગીદારી કેના જે અસ્તિત્વમાં આવે તો કે કરાર જે અસ્તિત્વમાં હવે કરાર નામ આપણે ભાગીદારનું કરાર નામ કારણ કે જે ભાગીદારી આપણે પેઢીની શરૂઆત કરીએ તો એ લેખિત આપણે કરારનામું શું હોય તો કે લેખિત દસ્તાવેજ કહેવામાં આવે છે એમાં તમામ પ્રકારની વિગતો આવે આ વિગતો જેમાં દર્શાવવામાં આવે છે એને શું કહેવામાં આવે તો કે કરારનામું આમાં અલગ અલગ પ્રકારની વિગતોને આધીન જે છે કે ભાગીદારી પેઢી આગળ કઈ રીતના કામ કરશે મૂડીની કેવી પ્રકારની જરૂર પડશે એને મૂડી પર વ્યાજ કેટલું રાખશે તો આ બધી પ્રકારની વિગતો કરારનામામાં લખેલી હોય છે અને કરારનામું જે છે એ મહત્વનો લેખિત દસ્તાવેજ છે ભાગીદારી પેઢી માટે પછી આવે શું હોય ભાગીદાર હવે કરારનામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો કે કરારનામામાં પહેલી વિગત આવે ભાગીદારોની વિગત કયા પ્રકારની કે ભાગીદારોનું નામ શું છે કેટલા ભાગીદાર છે એનામાં સરનામા શું છે એના કોન્ટેક્ટ નંબર શું છે તો આવી તમામ પ્રકારની ભાગીદારોની વિગતમાં આવતી હોય પછી અહીંયા શું આવતું પેઢીની વિગત તો કે પેઢી કયા નામે કામ કરવાની છે પેઢી કેવા પ્રકારનું કામ કરવાની છે પેઢીનું સ્થાન કયું છે એટલે કે પેઢી કઈ જગ્યાએ છે પેઢીનું પદ કેટલું છે તો કે આ તમામ પ્રકારની વિગતો પેઢીને ભાગીદારી કરારનામામાં આવશે પછી આપણે કહીએ ધંધાનો પ્રકાર ભાગીદાર કરારનામામાં બીજી કઈ વસ્તુનો સમાવેશ થશે તો કે તમે કયા પ્રકારનો ધંધો કરવાના છો આ ધંધો કરવાના છો એમાં કયો પ્રકાર છે બરાબર પછી શું ધંધો કરવાના છો કરિયાણાનો વેપારી હોય ભાણાજી છે એમને કંઈક અલગ અલગ પ્રકારને ભાગીદારીમાં કામ કરતા અલગ અલગ પ્રકારના ધંધા કરતા તો આ તમામ પ્રકારના ધંધાને શું છે તો તમારે માહિતી કેમાં આપવાની હોય છે તો કે ભાગીદારનો જે આપણે કરારનામું બનાવીએ એમાં એની વિગતો દર્શાવવાની હોય છે બરાબર પછી આપણે ભાગીદારીનો આરંભ કે ભાગીદારીની શરૂઆત કયા દિવસથી થવાની છે કઈ તારીખે જે છે આપણે ભાગીદાર શું છે તો કે પેઢીની શરૂઆત કરવાના છે એની વિગત પણ કેમાં હોય ભાગીદારના કરારનામાં આની શું કામ જરૂર પડે તો કે આપણે જ્યારે કોઈ વસ્તુના વ્યાજની ગણતરી કરવાની હોય અથવા કોઈ ધંધોની જે છે નફાની વેચણી કરવાની હોય તો આ જેટલો સમયગાળો હોય એ સમયગાળા મુજબ શું હોય તો કે એની માહિતી આપણે આપવાની હોય છે એટલે એના આપણે શું હોય કે કઈ તારીખથી ભાગીદારીનો આરંભ થયો એની વિગત પણ કેમાં હોય છે તો કે ભાગીદારી કરારનામામાં એની વિગત વ્યવસ્થિત લખેલી હોવી જોઈએ પછી આને શું આવે છે મૂડી ભાગીદારી કરારનામામાં
મૂડી કે આપણે કેટલી મૂડીની જરૂર છે જો નાની પેઢી હોય તો ઓછી મૂડીની જરૂર હોય મોટી પેઢી હોય તો વધારે પડતી મૂડીની જરૂર હોય તો કે આ મૂડીમાં જે છે કયો ભાગીદાર કેટલા પ્રકારની મૂડી લઈ આવે ઘણીવાર આપણે લાંબા ગાળાની મૂડીની જરૂર પડતી હોય ઘણીવાર ટૂંકા ગાળાની જરૂર પડતી હોય પછી અલગ અલગ ભાગીદારો જે છે એ નફાની વેચાણી શું હોય તો કે નફાની વેચાણી અલગ અલગ પ્રકારના હોય છે તેની મૂડીનું પ્રમાણ પણ શું હોય તો કે અલગ અલગ હોય તો આ તમામ પ્રકારની માહિતીમાં શું હોય તો કે કારણનામા મદદ સમાવેશ છે કે ભાગીદાર કેટલી મૂડી લઈ આવશે પછી મૂડી પર વ્યાજ કે ભાગીદારી કરારમાં એ લખવું પડે છે કે મૂડી પર વ્યાજની ગણતરી કેટલા ટકા કરવાની છે કે મૂડી પર વ્યાજને કઈ રીતના આપવાનું છે બધા ભાગીદારોને સરખું આપવાનું છે કે બધા ભાગીદારોને ટકાવારી મુજબ આપવાનું છે તો એ ભાગીદાર કરારનામામાં લખવાનું હોય છે ધારો કે ભાગીદાર કરારનામામાં મૂડી પર વ્યાજની ગણતરી લખેલી નથી તો મૂડી પર વ્યાજ જે છે ચૂકવવાનું નહીં ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની ગણતરી હોય તો જ મૂડી પર વ્યાજ ગણવાનું કીધું હોય તો જ મૂડી પર વ્યાજ આપવાનું નકર નહીંતર મૂડી પર વ્યાજ ચૂકવવાનું નહીં સમજી ગયું પછી ઉપાડ કે ભાગીદાર કેટલા સમય અને કેટલો ઉપાડ કરી શકશે એની વિગત પણ આપણે સીમા હોય તો કે ભાગીદાર કરારનામામાં દર્શાવવાની હોય છે કે કયો ભાગીદાર છે કેટલા રૂપિયાનો ઉપાડ કરી શકશે એમાં આમ ધારો કે ધંધો કરતો હોય તેમાં માલ ઘણીવાર માલનો પણ ઉપયોગ પડે તો કેટલા પ્રકારનો કેવા કેટલા પ્રમાણમાં માલનો ઉપાડ કરી શકશે એની પણ વિગત એમને કેમાં જો દર્શાવી જોઈએ તો ઉપાડમાં દર્શાવી જોઈએ એટલે કે કરારનામામાં ઉપાડમાં કેવા પ્રકારને ઉપાડ કરશે એ આપણે દર્શાવવું જોઈએ કંઈ ઉપાડ કરવા કે ભાગીદાર ઘણા ભાગીદાર હોય દર મહિને ઉપાડ કરતા અને ઘણા ભાગીદાર ઉપાડ ન કરતા તારો ઉપાડ નથી કરતા ભાગીદારનો શું વાત તો આ ઉપાડ કરે છે એની ઉપર શું આવે તો વ્યાજ ચૂકવવા પડશે કામ તો કે મતલબ વ્યાજ ના લે તો એ ભાગીદાર શું છે તો બધા ઉપાડ કરવા તો આ પેઢીને પ્રકારનું શું જાય તો નુકસાન જાય તો નુકસાન જાય તો એના માટે શું હોય તો કરારનામું આપણે તૈયાર કર્યું હોય ત્યારે દર્શાવવામાં આવે છે કે ભાગીદાર પેઢીને કયા પ્રકારના એટલે કે કેટલા પ્રકારનો કેટલા ટકાવારીનો ઉપાડ અથવા વ્યાજ ગણતરી થાય છે એની માહિતી આપણે આપવામાં આવે જો ભાગીદાર કરારનામામાં કરારનામું નથી બનાવ્યું એમાં ઉપાડ પર વ્યાજની ગણતરી માહિતી નથી આપી તો ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં સમજે કે મૂડી પર વ્યાજ છે એ પેઢી માટે શું આવે તો નુકસાન આવે શું કામ તો કે મૂડી પર વ્યાજ ભાગીદારને આપણે ચૂકવે અને ભાગીદાર માટે શું આવે તો ફાયદો આવે ઉપાડ પર વ્યાજ છે ભાગીદારને નુકસાન છે પણ પેઢીને શું છે તો કે ફાયદો છે હવે નફા નુકસાનની વેચાણ હવે ભાગીદારી કરાર આપણે બનાવી ત્યારે ખાસ મહત્વની બાબત છે કે આ નફો કઈ રીતના વેચવાનો કારણ કે મુખ્ય હેતુ તો તમને શીનો છે તો કે નફાનો જ છે પણ આપણે નફો કમાવો છે નફાની વેચાણીનો છે એટલે ભાગીદારી કરારનામાં અહીં દર્શાવતો ખાસ જરૂરી છે કે નફા નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું છે દર વખતે આપણે દાખલાની ગણતરી કરશું ત્યારે તમને માહિતી મળશે કે બધા ભાગીદારો શું છે અલગ અલગ રીતના નફાની વેચાણી કરતા પણ ધારો કે બને એવું કે કરારનામામાં આપણે કઈ માહિતી નથી કે ભાગીદારની જે છે એ કઈ રીતના નફાની વેચાણી કરવાની છે તો નફાની વેચાણી કરવા વિશે માહિતી નથી આપી તો શું કરવાનું તો નફા નુકસાનની વેચાણી કઈ રીતના વેચવાનું છે તો કે સરખે હિસાબે વેચવાનું હશે જો કહી દીધું કે ભાઈ આ પ્રમાણમાં નફો વેચો તો એ પ્રમાણમાં નફો વેચવાનો નફા કઈ રીતના વેચવાનો છે તો કે સરખે હિસાબે વેચવાનો છે આ પણ ક્લિયર થઈ ગયું પછી ભાગીદાર પગાર બોનસ કમિશન અને મહેનત હવે આવું ભાગીદારી ક્યારે આપવાનું તો ક્યારે કેવું બને કે શું થાય તો કે બધા ભાગીદારો હોય એક ભાગીદાર છે ને કામ કરતો બીજા ભાગીદારો કામ ના કરતો એના મતલબ કે ખાલી નાણાં રોલ કરો બીજા એમાં એ કાંઈ ભાગીદાર તરીકે કાર્ય બજાવતા ના તો જે ભાગીદાર કાર્ય કરે છે તો એને આપણે પગાર આપવો પડે અથવા બોનસ આપવો પડે કમિશન આ રીતના અલગ અલગ રીતના એને રીતે આપવા પડે કોઈ પણ રીતના આપતા હોય તો ત્યારે એ ગણતરીમાં કરારનામું દર્શાવવાની છે કે ભાઈ જે ભાગીદાર જે છે એ કામ કરે છે તો એને કેવા પ્રકારનો આપણે પગાર આપવાનો છે કેટલા પ્રમાણમાં પગાર આપવાનો છે એની ચર્ચા કેમાં થવી જોઈએ કરારનામા જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો એને મહેનતાણો બોનસ કે પગાર આપવાનો થતો નથી આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે પણ ભાગીદાર એટલે શબ્દ ભાગીદારને પેઢી લોન નથી આપતી પણ શું છે તો કે ભાગીદાર પેઢીને લોન આપે છે તો કે ભાગીદાર પેઢીને લોન આપે તો એના ઉપર વ્યાજ ગણતરી
ભાગીદાર તરીકે લોન આપે ત્યારે કરારનામામાં જે લખેલી હોય એટલે લોન આપવા લોન પર વ્યાજ આપવા પણ ધારો કે લોન પર વ્યાજને કંઈ કરારનામામાં કાંઈ માહિતી આપી નથી તો લોન પર વ્યાજ કેટલું ચૂકવવાનું તો લોન પર વ્યાજ આપણે કેટલા ટકા ચૂકવવાનું 6 ટકા લોન પર વ્યાજ ચૂકવવાનું થશે સમજે કે પછી પાગડીની ગણતરી કઈ રીતના કરવાની સરેરાશ રીતના પાગડી કે ભારિત રીતના પાગડી કરવાની ખરીદીના વર્ષો કેટલા લેવાના એ તમામ પ્રકારની વિગતો કેમાં આવી જવી જોઈએ તો કે ભાગીદારી કરારનામામાં આવી જવી જોઈએ આ પાગડી વિશેની ગણતરી આપણી ચર્ચા આખો પાઠ આવશે ભાગીદારીને જ્યાં પુનર્ગઠન કરશો ત્યારે પાગડીની ચોથો પાઠની બીજો ચોથો પાઠને આપણે ભણશું ત્યારે આપણે પાગડીની ગણતરી વિશેની માહિતી લેશું બરાબર કે પાગડું કઈ રીતે પ્રવેશની જરૂર કારણ કે બે ભાગીદાર છે ત્રીજો ભાગીદાર પ્રવેશ કરે તો ત્રણ ભાગીદાર છે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે કયા કઈ રીતના ભાગીની ગણતરી કરવી કઈ રીતના નફાની વેચાણ કરવી ના પછી નફાની વેચાણ કઈ રીતના કરવા તમામ બાબતો કેમાં હોવી જોઈએ ભાગીદાર કરારનામામાં હોય કે ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે એને કેટલા પ્રકારનો કેવો નફો આપવાનો છે અને ભાગડી કઈ રીતના આપવાની છે એ કઈ રીતના લઈ જશે તમામ પ્રકારની વિગતો કરારનામામાં હોય પ્રવેશ કરશે ત્યારે કઈ રીતના પ્રવેશ કરશે એને પેલા નફો આપતા બે ભાગીદારો હતા એ કયા પ્રમાણમાં ત્યાગ કરશે એ તમામ પ્રકારની વિગત કેમાં હોય તો કે કરારનામામાં હોય પછી છેલ્લો કે પેઢીનું વિસર્જન કે ભાગીદારી જો ભાગીદારીનું વિસર્જન પેઢીનું વિસર્જન બે અલગ અલગ વસ્તુ છે સમજી લો શું છે ધારો કે બે ભાગીદારોએ કામ કરતા ત્રીજો જોડાય તો ભાગીદારી જે પહેલાં હતી એના કરતાં શું છે ફેરફાર થાય તો આ ભાગીદારીનું વિસર્જન થાય અને નવી ભાગીદારી જન્મે છે પણ પેઢીનું વિસર્જન એટલે શું કોઈ પણ કામ કરતું નથી બધા વ્યક્તિ જે છે પેઢી જ છે આખી શું થઈ જાય છે બંધ થઈ જાય છે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢી બંધ થતી નથી પરંતુ પેઢીનું વિસર્જન થાય ત્યારે શું થાય તો કે પેઢી જે છે એનું કામ કરતી શું થઈ જાય તો કે બંધ થઈ જાય પછી નવી પેઢીની રચના થાય પણ ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે અહીંયા શબ્દ શું છે તો કે પેઢીનું વિસર્જન ભાગીદારી કરારનામામાં લખવું જોઈએ કે પેઢીનું વિસર્જન થશે ત્યારે કઈ રીતના વિસર્જન થશે તો આ તમામ પ્રકારની વિગતો કેમાં દર્શાવવામાં આવે છે તો કે ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે તો આપણે આજે ભણાવીએ તો કેવી માહિતી આપણે લઈ પર તો આજે આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા તો કે આપણે આજે પહેલાં શું ભણ્યા તો કે ભાગીદારી જે છે કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું એટલે કે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા ભણ્યા એમાં શું ભણ્યા તો કે 1932 ની કલમ 4 મુજબ બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચેનો સમૂહ એમાં શું છે કે જેઓ બધા દ્વારા અથવા શું આવે તો કે બધા વતી તેમનામાંથી એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો ધંધાનું નફો વેચવા શું છે તો કે સંમત થયા એ વ્યક્તિને શું કહેવાય તો કે ભાગીદારી કહેવામાં આવે છે પછી આપણે ભાગીદારીના શું ભણ્યા તો કે લક્ષણો ભણ્યા શું તો કે ભાગીદારી કેવી રીતના અસ્તિત્વમાં આવે છે તો કે કરારથી અસ્તિત્વમાં આવે છે ભાગીદારીનો હેતુ શું છે તો કે નફો કમાવાનો હેતુ છે પછી કાયદેસરનો ધંધો હોવો જોઈએ ભાગીદારો એકબીજાના શું છે તો કે એજન્ટ છે સભ્ય સંખ્યા કેટલી છે તો કે 2013 મુજબ કેટલી તો કે 100 અને હાલમાં કેટલી છે તો વધુ વધુ 50 અને ઓછામાં ઓછી 2 પછી જવાબદારી કેવી છે તો કે જવાબદારી અમર્યાદિત છે ભાગીદાર બે વાત આપણે વાત કરી કે તમામ પ્રકારના ભાગીદારો છે એમાં એ લોકોની જવાબદારી કેવી છે તો કે અમર્યાદિત જવાબદારી છે પછી પેઢીના માલિક પણ શું છે તો કે પેઢીના સંચાલક છે પછી ભાગીદાર કરારનામા વાત કરીએ તો ભાગીદારનું કરારનામું છે એ લેખિત હોય છે અને એમાં કઈ કઈ પ્રકારની વિગતો થાય તો કે ભાગીદારોની વિગત થાય એનું નામ આવે સરનામા આવે બરાબર એમાં સંપર્ક નંબર આવે પછી પેઢીની વિગત કે પેઢી ક્યાં જગ્યાએ કરવાની છે પેઢીનું નામ શું છે બરાબર અહીંયા સ્થળ શું છે એની માહિતી આવે કોઈ ધંધાનો પ્રકાર કેવા પ્રકારનો અમે ધંધો કરવાના છે ભાગીદારીનો આરંભ અને ક્યારથી ભાગીદારોને કે પેઢીને અમે શું છે તો કે શરૂઆત થશે પછી મૂડી મૂડી કયો ભાગીદાર કેટલે લઈ આવશે એની વિશેમાં વિગત મૂડી પર વ્યાજ કે મૂડી પર વ્યાજ એ કઈ રીતના થશે કે કેટલા પ્રકારના ટકાવારી મૂડી પર વ્યાજની ગણતરી કરવી ઉપાડ ઉપાડ પર વ્યાજ બરાબર કઈ નફા નુકસાનની વેચણી નફા અને નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું છે એની માહિતી શું આવે તો કે આની અંદર આવશે પછી ભાગીદારનો પગાર બોનસની મહેનતાણ હોય ભાગીદાર પેઢીને લોન આપે તો લોન ઉપર કેટલા ટકા વ્યાજની ગણતરી કરવાની છે એની વિગતો આમાં આવે પછી પાગડીની ગણતરી કઈ રીતના થાય એની વિગતો આવે પછી પ્રવેશ અને નિવૃત્તિ ભાગીદાર જે નવો ભાગીદાર પ્રવેશ થશે
અથવા ભાગીદાર નિવૃત્ત થશે નહીં અને પેઢીનું વિસર્જન એટલે કે ભાગીદાર પેઢીનું વિસર્જન કઈ રીતના થાય તમામ પ્રકારની માહિતી આપણે શું છે કરારનામામાં આવે તો આજે આપણે આટલી વસ્તુ ભણી કાલે આપણે શું ભણશું તો કાલે આપણે ભણ એવું વસ્તુ ભણવાના છે કે ભાગીદારી પેઢીમાં કયા કયા પ્રકારના ખાતા આપણે ઓલરેડી ત્રણ ખાતા આપણે ભણી ગયા છીએ કયા કયા તો કે વેપાર ખાતા ભણી ગયા આપણે નફા નુકસાન ખાતું ભણી ગયા પાકો સ્થળો ભણી હવે ભાગીદારી પેઢીમાં આ ભણ્યા આપણે એકાકી પેઢીમાં ભણ્યું હવે આપણે ભણવાના છીએ એકીમાં ભણવાના છીએ તો કે ભાગીદારી આપણે પેઢી બનાવવાના છે ભાગીદારી પેઢી છે એની ગણતરી કરવાના છે તો એમાં કયા કયા પ્રકારના ખાતાઓ આવે કે કાયમી ખાતા કયા છે હંગામી ખાતા કયા આવે બરાબર ચાલુ ખાતાઓ કયા છે આ તમામ પ્રકારની માહિતી હવે આપણે આના પછીના લેક્ચરમાં તો અત્યારે તમારે હોમવર્કમાં શું કરવાનું છે હોમવર્કમાં તમારે પહેલો બીજો અને ત્રીજો પેજ છે એ વાંચી લેવાનો છે આના વિશેની માહિતી જે છે તમને પાછી આપવામાં આવશે કારણ કે